बारडोली नागरिक सहकारी बैंक ने 49मी वार्षिक साधारण सभा मळी हती। संस्था ऑक्टोबर मास में 50मा वर्ष में मंगल प्रवेश करी रही छे, जे निमित्ते वार्षिक साधारण सभा नु आयोजन करायु हतु। साधारण सभा नी साथे साथे बैंक द्वारा केटलाक महत्वपूर्ण निर्णयो करवामां आव्या हता। बैंक ने एवा सभासदों के जेमणे 1 करोड़थी वधुनी लोन लीधी होय अने एक पण हप्ता चूकी ना जवाया होय तेवा सभासदों पैकी 9 जेटला सभासदोनु जाहेर मंच परथी सन्मान पण करायु हतु। लोन लेनार अन्य सभासदो पण नियमित रीते लोन भरी शके। नागरिक बैंक नी साधारण सभा मां अन्य सहकारी संस्थाना आगेवानो पण खास उपस्थित रह्या। हालमां ज वरणी पामेला स्कोबाना चेरमेन अने नाफकेडना डिरेक्टर गौतम व्यासनुं बहुमान करायुं। मोटी संख्यामां सभासदो हाजर होय एजेंडाना तमाम कामोने सर्वानुमते मंजूर कराया हता। बारडोली नागरिक सहकारी बैंक એટલે કે આપણી બેંક બરકતી બેંક, અમારી બેંકને અમારા સભાસદો બરકતી બેંક જેણે અમારી બેંકમાંથી લોન લીધી હોય એનો સુમેળ ભર્યો અને સાચો વિકાસ થયો છે। અમારી બેંકમાં ગયા વર્ષના આંકડા જોતા ધિરાણમાં 15% વૃદ્ધિ થઈ છે અને લોન કે જે આપણે એડવાન્સિસ પોર્ટફોલિયો કહીએ એમાં 17.5% વિકાસ થયો છે। આ બતાવે છે કે સભાસદો અમારી બેંક પ્રત્યે ખૂબ જ વિશ્વાસ ધરાવે છે। આજ વિશ્વાસ હર હંમેશ રહેશે કે 49 વર્ષ સુધી આ સફર અમે પૂરી કરી છે। 50મા વર્ષમાં ઓક્ટોબરમાં જઈ રહ્યા છીએ અને 500 કરોડના લક્ષ્યાંક સાથે જઈ રહ્યા છીએ। તો સહકારિતાના સાચા અર્થમાં રિયલ સેન્સ ઓફ કોઓપરેટિવ સિદ્ધાંતોને અનુસરીને ચાલતી આ બેંક અમે ઈચ્છીએ કે અમારા સભાસદને ઊંચા વ્યાજે એને લોન મળે અને ધિરાણ મળીને એનો વિકાસ થાય। મિત્રો, ભારત દેશમાં 1514 અર્બન કોપરેટિવ બેંક છે અને 1514 કરોડ બેંકનો પોર્ટફોલિયો 8 લાખ કરોડનો છે। એ 8 લાખ કરોડના પોર્ટફોલિયોમાં અમારી બેંકના કર્ણધાર એવા ગૌતમભાઈ વ્યાસ એ બેંકના પણ ડિરેક્ટર છે, એ નાપકેપના જે ફેડરેશનના પણ ડિરેક્ટર છે, એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। અને ગયા વર્ષે એઓ સ્કોબાના અધ્યક્ષપણે સિલેક્ટ થયા એક નાનકડી બેંકના બારડોલી નાગરિક બેંકના એક કર્ણધાર સ્કોબાના ચેરમેન બને, જે 52,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે, એક વિશેષ બારડોલી નગર માટે આનંદની વાત છે। હું વધુ નથી કહેતો, જય હિન્દ, જય સરદાર। એ આ સામાન્ય સભા 49મી બારડોલી નાગરિક બેંકની સામાન્ય સભા સંપૂર્ણ શાંતિથી અને સભાસદોના સહકારથી પૂર્ણ થયેલ છે। મિત્રો, આજે એક નવો વિચાર ભારતભરમાં અમે મૂક્યો છે કે જે સભાસદ મિત્રોએ બારડોલી નાગરિક બેંકમાંથી ધિરાણ લીધું છે અને એ ધિરાણમાં સતત એમણે કાળજી રાખી, એક પણ દિવસનું NPA ન થયું અને બેંકની પ્રગતિમાં સહકાર આપ્યો છે। દરેકનો સહકાર છે, પણ તમે એવા મિત્રોનું એક લિસ્ટ બનાવી લક્કી ડ્રો કરી અને 9 વ્યક્તિઓનો આજે સન્માન કર્યું, જે એક ઉદાહરણ ભારતભરમાં પૂરું પાડવા માટે નાગરિક બેંક આગળ આવી છે। તો એ વ્યક્તિઓને પણ એમ થયું કે ખરેખર સાચા અર્થમાં અમે નાગરિક બેંકમાંથી નિરાણ લઈને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। એ અમારા MD શ્રી આજે બારડોલી નાગરિક સહકારી બેંકની 49મી વાર્ષિક સાધારણ સભા હતી અને સભાસદો જે સભાસદોએ રેગ્યુલર એક પણ દિવસ NPA ન થયા હોય તેવા સભાસદોને લિસ્ટમાંથી ડ્રો સિસ્ટમમાં અમે 10 સભાસદો પસંદ કરેલા અને તેઓનું સન્માન કર્યું। નાગરિક સહકારી બેંકમાંથી કોઈ પણ બેંકમાંથી કોઈ બી વ્યક્તિ ઋણ લે અને તો ઋણ સમયસર ચૂકવે તો જ
એને બેંકની સદ્ધરતા પરિણામે અને અમે એવું ઈચ્છીએ છીએ કે દેશની અંદર જ્યારે દેશના વડાપ્રધાન અને સહકાર મંત્રીની અપેક્ષા છે કે આ દેશને આપણે પરમ વૈભવ તરફ લઈ જવો છે તો આપણે બધા ફાઇનાન્શિયલ જે રેગ્યુલરાઇઝ થઈ જઈએ અને લોકો બેંકોના સહયોગથી ખૂબ પ્રગતિ કરે એવી અમારા બધાની ઈચ્છા છે અને કોઓપરેટિવ બેંકના માધ્યમથી રાષ્ટ્રને ઇન્ડિરેક્ટલી કારણ કે ખાનગી બેંકો છે એ પોતે નફા માટે કરતી હોય તેને પોતાને અને સરકારી નોકરી બેંકો છે એને પોતાની ફરજ છે એ હિસાબે કામ કરે જ્યારે કોઓપરેટિવ બેંકો સાચા અર્થની અંદર એમાં સભાસદોનું કલ્યાણ થાય નફો નહીં પરંતુ સહકાર અને એની ઉન્નતિ માટે પ્રાર્થના કરતી હોય છે તેવી બેંકોના દ્વારા આજે કામ કરવાની અમને તક મળી છે. મારા સભાસદોએ ખૂબ મને વિશ્વાસ આપ્યો છે અને હું આશા રાખું કે આગળના જીવનોની અંદર પણ સભાસદો તરફથી આ જ રીતનો સહકાર મળતો રહેશે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, બારડોલી.